ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર્સ આજનો ટોપિક છે ફોસ્ફરસ ને ફોસ્ફોરિક એસિડની પ્રોપર્ટી અને યુઝિસ. સો લેટ્સ સ્ટાર્ટ. વાય ફોસ્ફરસ? પહેલો યુઝ શું, કામે ફોસ્ફરસ સ્ટડી કરીએ? એક્સલરેટ સીડ ગ્રોથ ને ફ્રૂટનું ગ્રોથને એક્સલરેટ કરે. નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં ફોસ્ફરસ ઓછો યુઝ થાય અને ફોસ્ફરસ પ્લાન્ટ ગ્રોથને હેલ્થ માટે જરૂરી છે. જનરલ પ્રોપર્ટીઝ ફોસ્ફરસની, તેનો મોલિક્યુલર ફોર્મ્યુલા પી, મોલિક્યુલર વેઇટ 31 ગ્રામ પર મોલ. તેના 3 એલોટ્રોપ્સ છે, વ્હાઈટ, રેડ અને બ્લેક ફોસ્ફરસ. એ 3 એલોટ્રોપ્સમાંથી વ્હાઈટ અને રેડ છે એ ઇમ્પોર્ટન્ટ છે. વ્હાઈટ ફોસ્ફરસની પ્રોપર્ટીઝ, તેનો મોલિક્યુલર ફોર્મ્યુલા P4 છે, મોલિક્યુલર વેઇટ 124 ગ્રામ પર મોલ. તેનો મેલ્ટિંગ પોઈન્ટ છે 44.1 ડિગ્રી સેલ્સિયસ. તેનો બોઇલિંગ પોઈન્ટ છે 280 ડિગ્રી સેલ્સિયસ. તેની ડેન્સિટી 1.82 ગ્રામ પર સીસી સોલિડ ફોર્મમાં અને 1.74 ગ્રામ પર સીસી લિક્વિડ ફોર્મમાં. તે ક્રિસ્ટલાઇન ટ્રાન્સલ્યુસન્ટ વેક્સી સોલિડ છે, જે ગ્લો ફેન્ટલી થાય મોઇસ્ટ એરમાં, અને તે એક્સ્ટ્રીમલી પોઇઝનસ છે. પ્રોપર્ટીઝ છે વ્હાઇટ ફોસ્ફરસની, તે વોટરમાં ઇન્સોલ્યુબલ છે, ઓર્ગેનિકમાં સ્લાઇટલી સોલ્યુબલ અને કાર્બન ડાયસલ્ફાઇડમાં હાઈલી સોલ્યુબલ છે. 34 ડિગ્રી ટેમ્પરેચરમાં એર સાથે સ્પોન્ટેનિયસલી ઇગ્નાઇટ થાય છે, એટલે એને વોટરમાં સ્ટોર કરવામાં આવે છે. તેની એકદમ બેડ ઓર્ડર છે એક્સ્ટ્રીમ ટોક્સિક સાથે, અને નીચે એનો સ્ટ્રક્ચર અને એનો શેપ છે વ્હાઇટ ફોસ્ફરસનો. નેક્સ્ટ રેડ ફોસ્ફરસ, તેનો મોલિક્યુલર વેઇટ 124 ગ્રામ પર મોલ છે, મેલ્ટિંગ પોઈન્ટ 593 ડિગ્રી સેલ્સિયસ છે. તેનો સ્ટ્રક્ચર માઇક્રોક્રિસ્ટલાઇન છે અને એ નોન પોઇઝનસ છે. 413 ડિગ્રી સેલ્સિયસમાં તે સબલાઇમ થઈ જાય છે, મીન્સ સોલિડથી ડાયરેક્ટ વેપરમાં કન્વર્ટ થઈ જાય છે, જેની સ્પેસિફિક ગ્રેવિટી 2.34 છે અને પોલિમરિક અને એમોર્ફસ સ્ટ્રક્ચર છે. એમોર્ફસ મીન્સ ગ્લાસ ટાઈપ સ્ટ્રક્ચર પોઝેસ કરે છે. કેમિકલ પ્રોપર્ટીઝ ફોસ્ફરસની, જ્યારે ફોસ્ફરસ એર સાથે કોન્ટેક્ટ થાય છે તો એ સ્લોલી કમ્બશન થાય અને ગ્લો ઇફેક્ટ થાય ડાર્કને, એને શું કહેવાય, ફોસ્ફોરેન્સી કહેવાય છે. લો ઇગ્નિશિયન ટેમ્પરેચર હોવાથી તે ફાયર કેચ થાય છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બને છે ફોલોઈંગ રિએક્શનથી. નેક્સ્ટ કેમિકલ પ્રોપર્ટીઝ ફોસ્ફરસની શું છે, જ્યારે NaOHમાં ડિઝોલ્વ થઈને ઇનર એટમોસ્ફિયરમાં હીટિંગ કરવાથી ફોસ્ફાઇન બને છે નીચેના રિએક્શનથી. વ્હાઇટ ફોસ્ફરસ હેલોજન ને મેટલ સાથે કમ્બાઈન જાય છે નીચેના રિએક્શનથી, જે ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ ઓર ટ્રાય મેટલ ફોસ્ફાઇડ બને છે. જ્યારે ફોસ્ફરસને કોન્સન્ટ્રેટેડ H3 H2SO4 રિએક્શન કરવાથી ફોસ્ફોરિક એસિડ બને છે, જે સજેસ્ટ કરતા એક રિડ્યુસિંગ એજન્ટ છે. વ્હાઇટ ફોસ્ફરસનું રેડ ફોસ્ફરસમાં કન્વર્ઝન, જ્યારે વ્હાઇટ ફોસ્ફરસને ઇનર્ટ એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન ઓર કાર્બન ડાયોક્સાઇડ 250 ડિગ્રી ટેમ્પરેચરમાં હીટિંગ કરવામાં આવે છે આયોડિન કેટાલિસ્ટમાં, તો તે રેડ ફોસ્ફરસમાં કન્વર્ટ થઈ જાય છે ફોલોઈંગ રિએક્શનથી. યુઝિસ ઓફ ફોસ્ફરસ, પ્રાઇમ યુઝ શું છે ફોસ્ફરસનું, કે ફોસ્ફરસ સપ્લાય કરવાની પ્લાન્ટ ગ્રોથ માટે. નેક્સ્ટ ફોસ્ફરસનું યુઝ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે. નેક્સ્ટ ફોસ્ફોરિક એસિડનો રો મટીરિયલ તરીકે યુઝ થાય છે, માચિસ, પ્લાસ્ટિક ને કોટિંગમાં બી યુઝ થાય છે. ફોસ્ફરસ ઓક્સિક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં યુઝ થાય છે, અને વ્હાઇટ ફોસ્ફરસ ફ્લેર, ઇન્સિડરી ડિવાઇસ ને ફાયર ક્રેકર્સમાં યુઝ થાય છે. ફોસ્ફોરિક એસિડની પ્રોપર્ટીઝ, તેનો મોલિક્યુલર ફોર્મ્યુલા H3PO4 છે, મોલિક્યુલર વેઇટ 98 ગ્રામ પર મોલ. તેની ડેન્સિટી 1.83 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ 20 ડિગ્રી સેલ્સિયસમાં છે. તે કલરલેસ ને ઓર્ડરલેસ લિક્વિડ છે, જેનો મેલ્ટિંગ પોઈન્ટ 42.4 ડિગ્રી સેલ્સિયસ ને 407માં બોઇલ થાય છે, બટ 213 ડિગ્રીમાં વોટરનું મોલિક્યુલ લૂઝ કરી નાખે છે. નેક્સ્ટ પ્રોપર્ટીઝ ફોસ્ફોરિક એસિડની, વોટરમાં સોલ્યુબલ છે અને ઇથેનોલમાં,
ફોસ્ફરિક એસિડને ટ્રાન્સપોર્ટેશનમાં એને 50% કોન્સન્ટ્રેશનમાં રબર લાઇન ગ્લાસ ફોસ્ફરિક એસિડ ગ્લાસમાં પ્રોપર્ટીઝ 520 ડિગ્રી ટેમ્પરેચરમાં હીટિંગ કરવાથી એલોય મોલેક્યુલ લોસ કોરોઝિવ પાયરોફોસ્ફરિક એસિડ બને, જ્યારે ફર્ધર હીટિંગ 873 કેલ્વિનમાં હીટ કરવાથી મેટાફોસ્ફરિક એસિડ બને છે. નીચેના રિએક્શનના મુજબ ફિગર નીચે દેખાડવામાં આવે છે કે ટેમ્પરેચર છે હાઈ હીટિંગ થવાથી વોટર મોલેક્યુલ લૂઝ થઈ જાય છે અને ફાઇનલી મેટાફોસ્ફરિક એસિડ બને છે. ફોસ્ફરિક એસિડ તે અમોનિયા સાથે રિએક્ટ થઈને 3 મોનોએમોનિયમ ફોસ્ફેટ અને ડાયઅમોનિયમ ફોસ્ફેટ બને છે અને નીચેના સાથે રિએક્શન થઈને અલગ અલગ વેલ્યુ દે છે કે એની. તે આલ્કાલી સાથે રિએક્શન થઈને 3 સોલ્ટ આપે છે. ફોસ્ફરિક એસિડની પ્રોપર્ટીઝ 520 ડિગ્રી ટેમ્પરેચરમાં હીટિંગ કરવાથી એક મોલેક્યુલ લોસ થાય છે અને પાયરોફોસ્ફરિક એસિડ બને, જ્યારે ફર્ધર હીટિંગ 873 કેલ્વિનમાં હીટ કરવાથી મેટાફોસ્ફરિક એસિડ બને છે. નીચેના રિએક્શનના મુજબ રિએક્શનમાં દેખાય આવે છે કે ટેમ્પરેચર હાઈ હીટિંગ થવાથી વોટર મોલેક્યુલ લૂઝ થઈ જાય છે અને ફાઇનલી મેટાફોસ્ફરિક એસિડ બને છે. તે અમોનિયા સાથે રિએક્ટ થઈને મોનોએમોનિયમ ફોસ્ફેટ અને ડાયઅમોનિયમ ફોસ્ફેટ બને છે નીચેના રિએક્શન મુજબ. ફોસ્ફોરિક એસિડના યુઝિસ મેઇન યુઝ ફર્ટિલાઇઝર જે સપ્લાય કરે ફોસ્ફરસ પ્લાન્ટને, સોપ અને ડિટર્જન્ટના મેન્યુફેક્ચરિંગમાં યુઝ થાય છે, ફૂડ કેમિકલ્સમાં સ્પેશિયલી કોકમાં ફોસ્ફોરિક એસિડ યુઝ થાય છે, વીટ પેડી મેઇસ પલ્સ કેસ્ટર્સ સુગર ટોબેકો સ્વીટ પોટેટો લાઇન્સના પ્રોડક્શનમાં યુઝ થાય છે, ફોસ્ફોરિક એસિડ ફ્યુલ સેલના પ્રોડક્શનમાં યુઝ થાય છે, તે એક્ટિવેટેડ કાર્બનના પ્રોડક્શનમાં બી યુઝ થાય છે, કોસ્મેટિક્સ ને સ્કિન પ્રોડક્ટમાં તે પીએચ એડજસ્ટમેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે, અને ડેરી ફૂડ ને બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીમાં સેનિટાઇઝર એજન્ટ તરીકે યુઝ થાય છે, જ્યાં તેને પ્રિઝર્વેશન કરવામાં આવે છે અને માઇક્રો ઓર્ગેનિઝમથી પ્રોટેક્શન કરવામાં આવે છે. જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી નવો વિડીયો જ્યારે આવશે ત્યારે ઓન ધ સ્પોટ મળી જાય, અને અત્યારના જેને જરૂર છે તેને આ વિડીયો પહોંચાડી દો લિંકથી. અને તમને કોઈ બી ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય મને નીચે કોમેન્ટ કરી દો, હું એ ટોપિક ઉપર પોસિબલ હશે તો એ વિડીયો બનાવીશ. થેન્ક યુ.